गुरु पूर्णिमाए रापर तालुका सहित समग्र गुजरात में पोताना दिव्य सत्संगथी लोक हृदय में श्रद्धा ने रिचार्ज करता डॉक्टर साधु त्रिकालदास बापूए गुरुना गुणों विषे करी बात। चिंतामणि केवल लौकिक सुख आपी सके, कल्प वृक्ष स्वर्गीय सुख आपी सके, पण गुरुदेव जो प्रसन्न थाय, गुरुदेव जो कृपा करे तो योगियों माटे पण जे दुर्लभ कयुं छे एवुं वैकुंठनुं सुख आपी सके। प्रभु कृपा तब जानिए जब दे मनुष्य अवतार, प्रभु कृपा तब जानिए जब दे मनुष्य अवतार, और गुरु कृपा तब जानिए छोड़ावे ये संसार, आ संसार माथी मुक्त करे के ए साहेब गुरु तत्व छे। गुरु पूर्णिमा से गुरु गोविंद दोनों खड़े काको लागु पाए, बलिहारी गुरुदेव की फिर गोविंद जीव बताए। गोविंद ने जोवा माटे गुरु नी जरूर पड़े, गुरु सक्षम होवा जोईए, अने ई सक्षमता ने रापर तालुका में आ मारा मानस गुरु श्री त्रिकालदास बापूए पूर्ण करी छे। खास तो दर्शक मित्रों हूँ आपने जणावी दूँ, 650 जेटला सत्संग करी अने साधुनुं कर्म शुं होय एने क्यांक ने क्यांक त्रिकालदास बापूए परचो आप्यो छे। बापू खास तो आजे गुरु पूर्णिमा छे, गुरु पूर्णिमाना पवित्र दिवसे જે અમારા જેવા અણહમજુ જીવોને શું કહેશું? આજના વિશેષ ગુરુ પૂર્ણિમાના દિવસે જગતગુરુ જે વિશ્વના જીવ માત્રના સૃષ્ટિના જીવ માત્રના જે ગુરુ છે એવા પરાત્પર બ્રહ્મના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને જગતના જીવ માત્રના કલ્યાણ માટે શ્રેય માટે હું પ્રાર્થના કરું છું, મંગલ કામના કરું છું, બધાનું કલ્યાણ થાય, જગતના જીવ માત્રનું કલ્યાણ થાય। અને ગુરુ એ તત્વ છે કે પરાત્પર બ્રહ્મ શ્રી હરિશ્રી નારાયણ જ્યારે જ્યારે પૃથ્વી પર પ્રાગટ્ય થયું ત્યારે ત્યારે એમને ગુરુના મહત્ત્વને દર્શાવ્યું છે અને ગુરુના ભાવને એમને અદ્ભુત રીતે વ્યક્ત કર્યો છે। બાપુ ગુરુ પૂર્ણિમા આપણે વર્ષોથી ઉજવતા આવી છે, આજના દિવસનો ખૂબ બધો મહિમા છે। આજે મેં સવારથી જોઉં છું વોટ્સઅપ તો એવું લાગે કે આટલા બધા ગુરુ પ્રેમીઓ છે તે છતાંય આ અજ્ઞાનનું જે એક વાતાવરણ હાલે સર્જાણું, જ્યારે એક 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 ડે હોય, આજે આપણે ગુરુ ડે તો નહીં કહી પણ ઘણા બધા ડે નીકળ્યા છે, એ ડે હોય ફાધર ડે, મધર ડે, વેલેન્ટાઇન ડે, બ્રધર ડે, ભગવાન જાણે કેટલા ડે છે, પણ ફક્ત એક દિવસ પૂરતું જ આ વાતાવરણ હોય છે, એના પછી આખે આખું સોશિયલ મીડિયા આખે આખું ઉભરાઈ જાય, બીજે દિવસે આનું કોઈ પણ અસર થતી નથી। ખરેખર આ ભાવ કાંઈ ને કેમ ન ચડવાતા, કેમ આ બધું આપણે ખાલી એક દિવસ પૂરતું જ રાખીએ? ઘનશ્યામભાઈ બહુ સરસ મજાનો આપનો વેધક પ્રશ્ન છે અને વર્તમાન સમયની એ આ તાતી જરૂર છે કે આ બધા પ્રશ્નોની ચર્ચા થાય અને આ પ્રશ્નોનો કંઈક ઉકેલ મળે। જોકે ઉકેલ તો આપણે શું આપી શકીએ, પણ અત્યારે પશ્ચિમી કલ્ચર જે આપણા પૂર્વના દેશો ઉપર જે રીતે હાવી થયું છે ત્યારે એમ લાગે કે આ બધામાંથી આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, ઉપનિષદો, સત્સંગ, ભજન, ગુરુ કૃપા, સંત કૃપા આપણે આમાંથી બચાવી શકે। અને ગુરુ સંદર્ભે પણ બહુ જ સરસ મજાની ભૂમિકા એ હતી કે ગુરુ એ કોઈ સ્થૂળ શરીર નથી, ગુરુ એ તત્વ છે અને જ્યાંથી જે સારું શીખવા મળે એ આપણા ગુરુ છે। દત્તાત્રેયજીએ 24 ગુરુ કર્યા, અમારી રવિભાણ પરંપરાના મહાપુરુષ દાસી જીવણ સાહેબે 16-17 ગુરુ એમને કર્યા, જ્યાંથી જે સારું શીખવા મળે એ આપણા ગુરુ છે। એટલે કે દીક્ષા ગુરુ એક પણ શિક્ષા ગુરુ અનેક, જ્યાંથી જે સારું શીખવા મળે ગુરુ। અને અમે મને તો એ પાછું એ ગમે કે જે રીતે વિદ્યાર્થીને પહેલા ધોરણમાં એક શિક્ષક ભણાવતા હોય, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, એ રીતે જેમ પણ જ્યાંથી જે સારું શીખાય છે એના પ્રત્યે પૂજ્યભાવ અને ગુરુભાવ બની રહે એવી અભ્યર્થના આપણે કરીએ અને લોકોના મનોભાવ માત્ર અને માત્ર ગુરુ પૂર્ણિમા પૂરતા જ સીમિત ન બની રહે અને વિસ્તૃત બને, દરરોજ નિયમિત ગુરુકૃપાને એ શિરોધાર્ય કરી અને જીવનમાં પ્રગતિ કરે એવી આપણે મંગલ કામના કરીએ। તો દર્શક મિત્રો બાપુએ જે વાત કરી, ખાસ તો આજે ગુરુ પૂર્ણિમા છે એટલે બાપુના દર્શનાર્થીઓ, એટલે કે બાપુના જે બાપુને જે ગુરુતુલ્ય માને છે અને ગુરુ માને છે એવા ઘણા બધા લોકોનો પ્રવાહ ચાલુ છે, એટલે હું બાપુનો વધારે સમય નહીં લઉં। ઘનશ્યામ બારોટ, માન્યુ લાઈવ, રાપર, ગુજરાત।